માણાવદરના બાટવા ખારા ડેમ નજીકથી 53 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા. માણાવદર રેન્જમાં આવેલ બાટવા રાઉન્ડના ખારા ડેમ વિસ્તારમાંથી સાંજના સમયે બાતમીના આધારે 46 ચિટોડી, 3 બગલી, 3 બતક સહિત 53 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. મૃત્યુનું સાચું કારણ જાણવા વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરી સાચું કારણ જાણવામાં આવશે. એક સાથે આટલા બધા પક્ષીઓના મોત થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. અહેવાલ જિગ્નેશ પટેલ, માણાવદર. હું ડોક્ટર એન જે ફળદુ, વેટનરી ઓફિસર, માણાવદર. કાલે 10:30 વાગે રાતે મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જાણ થઈ કે ખારા ડેમ વિસ્તારમાં પક્ષીઓનું મરણ છે. એટલે એ લોકો ત્યાં જતા હતા અને ડેડ બોડી કલેક્ટ કરેલા, અને અહીંયા ફોરેસ્ટની ઓફિસે સવારે પક્ષી ચેક કરતા, તેમાં અંદાજે 46 ટીટોળી, 3 બતક, 1 નકટો અને બીજા અન્ય પક્ષી કુલ 53 જીવના ડેડ બોડી હતા. એમાંથી સારી હાલતમાં હતા એવા 10-11 પક્ષી જૂનાગઢ પશુરોગ સંશોધન લેબોરેટરી ખાતે પીએમ માટે ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે આઈસબેગમાં રાખી અને પેક કરીને મોકલેલા છે. અને બાકીના તમામ બર્ડ્સમાંથી ટ્રેકિયલ સ્વેબ અને ક્લોએકલ સ્વેબનું સેમ્પલ લઈ અને પેક કરી અને લેબોરેટરી ખાતે મોકલવા માટે સેમ્પલ લીધેલા છે. સર, ખરેખરમાં તમારે જોતા શું લાગે છે? હવે ટીટોળી વર્ગના પક્ષી ઘણા છે, પરંતુ સાચું પરિણામ તો લેબોરેટરી ફાઇન્ડિંગના આધારે જ આવી શકે. પણ અત્યારે ઠંડી પણ પડે છે, કોઈ વાયરલ ઇન્ફેક્શન પણ હોઈ શકે અને ફૂડ પોઈઝનિંગને જ શક્યતા રહે છે.